અમદાવાદમાં લોકોમાં જાગૃતતા કેળવાય ઓઝોન દિવસની ઉજવણી કરાઈ. 16 સપ્ટેમ્બર 2022 એટલે વિશ્વ ઓઝોન દિવસ. આખા વિશ્વમાં દર વર્ષે 16 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ઓઝોન સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. અમદાવાદ ખાતે રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ સર્વિસિંગ સેક્ટર સોસાયટી ગુજરાત ચેપ્ટર દ્વારા લોકોમાં જાગૃતિ કેળવા વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં 500થી વધુ લોકોએ પ્લેકાર્ડ સાથે જોડાયા હતા. વિશ્વમાં દર વર્ષે 16 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ઓઝોન સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રે 1994માં દિવસની જાહેરાત કરી હતી. રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ સર્વિસિંગ સેક્ટર સોસાયટીના ગુજરાત ચેપ્ટર દ્વારા પોતાના મેમ્બર સાથે GMDC ગ્રાઉન્ડ ખાતેથી 500થી વધુ લોકોની સાથે ઓઝોન બચાવવા પ્લેકાર્ડ સાથે 2 કિલોમીટરની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જ ડિપાર્ટમેન્ટના મિનિસ્ટર શ્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત ગુજરાત ચેપ્ટરના પ્રમુખ વિક્રમ દેસાઈ, ઉપપ્રમુખ દલસુખ વોરા ઉપસ્થિત રહ્યા હતા. ઓઝોન એવરનેસ રેલીમાં રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ સર્વિસિંગ સેક્ટર સોસાયટી ગુજરાત ચેપ્ટરના મેમ્બર્સ, એર કન્ડિશનિંગ કંપનીના બ્રાન્ડ હેડ, પર્યાવરણ મિત્રો, ટેકનિકલ કોલેજો, ITIના પ્રોફેસરો અને પ્રિન્સિપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પૃથ્વીના સંરક્ષણ માટે ઓઝોન બહુ મહત્વપૂર્ણ છે. ઓઝોન એક ગેસનું નાજુક લેયર છે અને સંરક્ષિત કરવાનું મહત્વ પર પ્રકાશ ફેંકતું લેયર સૂર્યમાંથી નીકળતા ખતરનાક પારજાંબલી કિરણો વિકિરણોથી પૃથ્વી પરના બધા જીવોનું રક્ષણ કરે છે. આ વર્ષના વિશ્વ ઓઝોન દિવસની થીમ મોન્ટ્રીયલ પ્રોટોકોલ 8/35 છે. પૃથ્વી પરના જીવનનું રક્ષણ કરતું વૈશ્વિક સહયોગ થીમ માત્ર ટકાઉ વિકાસને પ્રોત્સાહિત કરતી નથી પણ મોન્ટ્રીયલ પ્રોટોકોલની વ્યાપક અસરને પણ ઓળખે છે. નેશનલ કોઓર્ડિનેટર છું રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ સર્વિસ સોસાયટીમાંથી. અમને ભારત સરકારના ઓઝોન સેલ ડિપાર્ટમેન્ટે ઓઝોન સેલને કઈ રીતે આપણે પ્રોટેક્ટ કરી શકીએ, ઓઝોન લેયર આપણે કઈ રીતે બચાવી શકીએ એના માટેની જવાબદારી અમારી એસોસિએશનને સોંપવામાં આવી છે. એટલા માટે આજે અમે એક રેલીનું આયોજન કર્યું છે જેમાંથી લોકોને જાગૃતિ આવે. અમારા અમુક ગેસ છે એ ઓઝોન લેયરને નુકસાન કરે છે અને જો ઓઝોન લેયરમાં હોલ પડે તો સ્કિન ડિસીઝ, મોતીઓ, જળચર પ્રાણીઓ અને જે જમીનની ફળદ્રુપતા છે એમાં એ ઘટી જાય છે. કારણ કે યુવી લેયર, ઓઝોન લેયરમાં હોલ પડે તો યુવી લેયર, સૂર્યમાંથી જે યુવી કિરણો નીકળ્યા છે એ સીધે સીધા જમીન ઉપર આવે. એટલા માટે ઓઝોન લેયર પ્રોટેક્શન કરવું જરૂરી છે. એટલા માટે આજે અમે એક રેલીનું આયોજન કર્યું છે, જાગૃતિ અભિયાન કર્યું છે અને 5:00 વાગ્યાથી નેશનલ કોન્ફરન્સ છે જેમાં દિલ્હીથી પંજાબથી બી મહેમાનો આવવાના છે, સ્પીકર્સ આવવાના છે જે ઓઝોન લેયર પ્રમાણે વિસ્તૃત માહિતી આપશે. આયોજન કરવાનો હેતુ એ છે કે અત્યારથી જ લોકો ઓઝોન લેયર પ્રત્યે થોડી સભાનતા કેળવે. જે ગેસીસ અમારા લીક થાય છે એ લીક ના થાય, ગેસીસ વાતાવરણમાં ભળે નહીં. બીજું, અમદાવાદમાં કે ગમે તે જગ્યાએ જુઓ તો જે હીટ જનરેટ થાય છે એના 2 રીઝન હોય છે. એક એર કન્ડિશનિંગમાંથી જે બહારની સાઈડ હીટ નીકળે છે એ, અને જે આપણા વાહનો છે એ હીટ જનરેટ કરી રહ્યા છે. આ બંને જગ્યાએ આપણે પ્રોટેક્ટ કરવા માટે આપણે બેટરીવાળા વાહનોનો ઉપયોગ કરીએ અને આ ઓઝોન લેયરમાં નુકસાન ના થાય એના માટે ગેસનું બરાબર નિયંત્રણ કરીએ તો આ સમસ્યા આપણે ત્યાં આવતી અટકી શકીએ.